નમસ્કાર, વિશેષ રજૂઆત મારું મંતવ્ય સાથે, હું છું પૃથ્વી. આજનો મુદ્દો છે બાળકોમાં વધતો જતો ટેકનોલોજીનો ક્રેઝ. આજકાલ કિશોરાવસ્થામાંથી પસાર થતા બાળકોમાં મોબાઈલ અને ઇન્ટરનેટનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે. ઘણીવાર તો મા બાપ પોતે જ નાની ઉંમરમાં બાળકોને મોબાઈલ અપાવી દેતા હોય છે અને આ બાળકો સોશિયલ મીડિયામાં પણ એટલા જ એક્ટિવ રહેતા હોય છે. આ તમામ બાબતોની સારી અને ખરાબ અસરો જોવા મળે છે. તો આજ વિશે રાજ્યભરની જનતાનું મંતવ્ય આપને જણાવીશું. તો શરૂઆત કરીએ વિશેષ રજૂઆતની, જેનું નામ છે મારું મંતવ્ય. દરેક સિક્કાની બે બાજુ હોય છે. આપણે સૌ રોજિંદા જીવનમાં ટેકનોલોજીનો ઉપયોગ જીવનને વધુ આસાન બનાવવા માટે કરીએ છીએ, પરંતુ જો વાત કરીએ બાળકો બાળકીઓની, તો મોબાઈલ અને ઇન્ટરનેટનો ક્રેઝ તેમનામાં એટલી હદે વધતો જોવા મળે છે કે તેની સીધી અસર ન માત્ર તેમના અભ્યાસ ઉપર પરંતુ તેમના સર્વાંગી વિકાસ ઉપર થતી હોય છે. આ વિશે જોઈએ ખાસ રિપોર્ટ. કિશોરાવસ્થામાં વધી રહ્યો છે મોબાઈલ ઇન્ટરનેટનો ક્રેઝ. મોટાભાગનો સમય બાળકો મોબાઈલમાં વ્યસ્ત. સીધી અસર થાય છે તેમના ભણતર પર. તો વળી માતા પિતાથી દૂર થાય છે બાળકો. તેમના સર્વાંગી વિકાસ પર પડે છે અસર. ઘણીવાર ખોટે રસ્તે દોરાતા હોય છે બાળકો. આજકાલ મોબાઈલ ઇન્ટરનેટને કારણે દુનિયા નાની બની ગઈ છે. દેશ વિદેશમાં સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક મિત્રનો સંપર્ક કરી શકાય છે, તો વળી નવા મિત્રો બનાવી શકાય છે. મોબાઈલ દરેક વ્યક્તિની આજે જરૂરિયાત બની ગયો છે. તેમાં કિશોરાવસ્થામાંથી પસાર થતા બાળકો પણ બાકાત રહ્યા નથી. જો કે સરળ લાગતી આ ટેકનોલોજીની લત ક્યારે લાગી જાય છે તે મોટાભાગના બાળકો કે તેમના માતા પિતાને ધ્યાનમાં રહેતું નથી. આખો દિવસ મોબાઈલ કે ઇન્ટરનેટમાં બિઝી રહેવાને કારણે તેમના અભ્યાસ પર અસર થાય છે. આજે સમાજમાં ઘરે ઘરે જોવા મળતું દ્રશ્ય છે કે માતા પિતાથી તેમના બાળકો દૂર થઈ રહ્યા છે. વાતચીતના અભાવે કુટુંબમાં દરેક વ્યક્તિ વચ્ચે લાગણીનો સેતુ પણ જાણે તૂટી જાય છે. મોબાઈલ અને ઇન્ટરનેટની ખોટી અસરોના કિસ્સા અવારનવાર સમાચારોમાં ચમકતા રહે છે. સોશિયલ મીડિયામાં મિત્રતાના નામે થતી છેતરપિંડીનો ભોગ ઘણા લોકો બનતા હોય છે. તો વળી આ બધાની અસર તેમના માનસિક વલણ પર પણ થતી હોય છે. જો નિષ્ણાતોનું માનીએ તો આવા કેસમાં સલાહ અપાય છે કે માતા પિતાએ બાળકો સાથે પ્રેમ અને હૂંફથી વાતચીત કરવી જોઈએ. દિવસમાં કેટલો સમય ઇન્ટરનેટનો ઉપયોગ કરવો તે નક્કી કરવું. આ રીતે બાળકો પોતાના ભણતર પર ફોકસ કરી શકશે અને પરિવારમાં પણ સંવાદનો સેતુ રચાશે. ટેકનોલોજીના ફાયદા તો ઘણા હોય છે, જો કે તેના ઉપયોગ પર બધો મદાર રહેલો છે. ત્યારે બાળકોમાં વધતા જતા ક્રેઝની આડ અસરો દૂર કરવા નાની નાની બાબતો અનુસરવી ઘણી જરૂરી બની જાય છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. કિશોરાવસ્થામાં શારીરિક અને માનસિક રીતે અનેક પ્રકારના પરિવર્તનો થતા હોય છે, જેની ખોટી અસરના કિસ્સા સમાચારોમાં અવારનવાર જોવા મળતા હોય છે. તો આજકાલ મોબાઈલનો અને ઇન્ટરનેટનો ક્રેઝ બાળકોમાં કેમ વધી રહ્યો છે, આ વિશે રાજ્યભરની જનતા શું માને છે, આવું જોઈએ. વધી રહ્યો છે આજના માણસોમાં શું છે, ન્યુ ફેશન, ન્યુ જનરેશન, પોતાને બતાવવા કે અમે કોક પૈસાવાળા છીએ, અમે કોક આવી રીતે અમારા છોકરા એક વર્ષનો થયો તો હાથમાં મોબાઈલ આપી દે, પોતાની એમ સિદ્ધિ માને છે, એમ કે મારા છોકરો જો મોબાઈલથી રમે છે, પણ એને ખબર નથી કે એ છોકરાનું ધ્યાન કેન્દ્રિત એમ જ થશે. પછી બીજી કોઈ પ્રવૃત્તિમાં કે એ છોકરાને બીજું કાંઈ ખબર જ નથી પડતી. છોકરો રોવે તો મોબાઈલ હાથમાં દીધે એટલે છોકરો શાંત થઈ જાય, તો ખુશ થઈ જાય. એટલે મારો છોકરો કે ખુશ થઈ ગયો, કે ખુશ નથી થઈ ગયો એનો ભવિષ્ય જોજો. બાળકોને મા બાપ ગમે એટલા વ્યસ્ત હોય છે અત્યારે, એટલે છોકરાઓને મોબાઈલ પકડાઈ દેતા હોય છે, પણ એ ટેવ સારી નથી. છોકરાઓ બાળકો શું જુએ છે, એનો શું ઉપયોગ કરે છે, કયું ખોલીને જોતા હોય, સારું નરસું એ એમને ખબર પડતી નથી. અને મોટા થાય એમ સંસ્કાર બી ખરાબ પડે છે, એમને એક હેબિટ પડી જાય છે કે મોબાઈલ રમ્યા કરીએ જોયા કરીએ, એટલે એ લોકો જૂની ગેમો પણ જે અદૃશ્ય થઈ ગઈ છે. અત્યારના બાળકોને મોબાઈલની કરતાં દેશી રમતો શીખવાડવી વધુ જરૂરી છે, કે સંતા કુકડી છે, થપ્પો છે, લંગડી છે,
કોઈ બીજી ગેમ છે તે રમાય, મોબાઈલમાં માનસિક તણાવ વધે. રિસન્ટલી એવું છે કે અત્યારે ટેકનોલોજીનો જમાનો છે, તો ટેકનોલોજીથી બાળકો જો અવેર હોય અને ઘરમાં જો ટેકનોલોજી વધારે યુઝ થતી હોય તો બાળકો ઓબ્વિયસલી એ ટેકનોલોજી યુઝ કરવાના જ છે. એટલે આમ એક જોતા જોવા જઈએ તો આ ટેકનોલોજીનો યુઝ છોકરાઓ કરે છે એ બહુ સારી બાબત છે, પણ ક્યારેક એવું થાય છે કે ટેકનોલોજીની પાછળ જે મોરલ વેલ્યુઝ છે એ લેસ થતા જાય છે. આનાથી શું થતું હોય છે કે એમનું મગજ એક જ રીતના ગેમ્સ પર ફોકસ થતું હોય છે, અને આજકાલની ગેમ્સ કેવી હોય છે, એડિક્ટિવ ગેમ્સ હોય છે, જે એમને રોજ પર રમવા મજબૂર કરે કે હવે શું થશે હવે શું થશે. એ જ વસ્તુ એમને એટલા અધૂરા બનાવી દીધા છે કે એમને ઓન ધી સ્પોટ વસ્તુઓ જોઈએ છે. વોટ્સઅપ અને ફેસબુકે લોકોનું એટલું એ કર્યું છે કે ધ ન્યૂઝ ઇઝ ગેટિંગ ઓન ધી સ્પોટ, એન્ડ ડ્યુ ટુ ધેમ એમને સેજ બી નથી મળતું. એમને કોઈ અથવરતા રહે છે કે હવે ન્યૂઝ મળશે હવે ન્યૂઝ મળશે, એના કારણે એ લોકો આમ સરખી રીતના ફોકસ નહીં કરી શકતા. આ કારણ કે અત્યારે અવનવી વસ્તુ મોબાઈલોમાં જોવા મળે છે, એક્ઝામ્પલ તરીકે અવનવી ગેમો, એમાં બાળકોનો સમય બહુ ખરાબ રીતે પસાર થઈ રહ્યો છે, અને એમાં એમનું ટાઈમ પણ ભણવાની બાબતોમાં બહુ ખૂબ જ ઓછો થઈ ગયો છે. બાળકોમાં સાહેબ એવું છે ને કે એક તો મોબાઈલ સિસ્ટમ આવી છે ને, એમાં ગેમ રમતા હોય વધારે પડતા, બરાબર. અને અમુક જે આ છોકરા સ્કૂલમાં જતા હોય છે એ લોકોને ઇંગ્લિશમાં જે ટીવીમાં પેલી સિરિયલ નહીં આવતી એમાં ઇન્ટરેસ્ટ રહેતા હોય છે. એ બધા એ થઈ ગયા છે, બિઝી બહુ થઈ ગયા છે, કારણ કે ઘણી લેડીઝો હવે સર્વિસે કરતા હોય છે, ઘણી નથી એ કરતી પણ, અને કીટી પાર્ટીઓમાં પોતપોતાની રીતે જતી હોય છે. એટલે સ્વાભાવિક છે કે બાળકને પોતાની રીતે રમવાના કે પૈસા ખર્ચીને કે તમે જઈ આવો ને રમી આવો એવું કરે, પણ ઘણા મા બાપ પોતાના બાળકોને આપે છે ખરા પેશન્ટ કે એમને જવાબદારી કેવી રીતે નિભાવવી કેવી રીતે એ બધું શીખવાડે છે અને એ લોકોની સાથે રમે છે પણ ખરા. હા, આજની જનરેશનમાં મીન્સ મોબાઈલનો ક્રેઝ બહુ વધી રહ્યો છે, જેના લીધે મીન્સ આજકાલના નાના બાળકો બી મોબાઈલનો વધુ પડતો યુઝ કરે છે, જેના લીધે એમના માનસિક અસર વધારે જોવા મળે છે. હા, આજના બાળકો અત્યારે જે અત્યારનું જે યુવાધન છે એ અત્યારે એકદમ ટીવી લેપટોપ મોબાઈલમાં અત્યારે પોતાનો જે કિંમતી ટાઈમ છે એ અત્યારે વેડફી રહ્યો છે, એ અત્યારે બીજી ઘણી બી બધી એક્ટિવિટી કરી શકે છે. બાળકોમાં ક્રેઝ વધી તો રહ્યું છે પણ એના લીધે એમના ફ્યુચરના માટે બહુ ખરાબ વસ્તુ છે કે બીકોઝ ઓફ દેટ એમના ફ્યુચર માટે એમની ભણવાનું એની સ્કિલ્સ બધી કંઈ આગળ વધી રહી નથી, એ બધું ફેસબુક વોટ્સઅપ એ બધામાં જ ખોવાઈ ગયા છે. એ બધામાં ખોવાયા વગર જે એ બધું વિચારે કે આપણે હજી બીકોઝ ઓફ નરેન્દ્ર મોદીજી વી આર ગેટિંગ ઓન માર્સ, આપણે આપણું સેટેલાઇટ માર્સ ઉપર પહોંચાડી દીધું છે, સો વી મસ્ટ થિંક અબાઉટ ઇટ, નોટ બીકોઝ ઓફ ફેસબુક વોટ્સઅપ એ સબ, મતલબ આ બધું વસ્તુઓ આપણી માટે એટલી માન્ય નથી. ટકા વધી ગયો છે ખરેખર તો સરકારે જ્યારે નવું બિલ્ડિંગ થતું હોય અને એને કે બીયુની પરમિશન આપે એ પહેલાં એ લોકોએ જોગવાઈ કરી કે છોકરાઓને રમવાની જગ્યા હોવી જોઈએ, જો છોકરાઓને કંઈ રમત ગમતનું નહીં મળે તો પછી આ જ મોબાઈલ અથવા તો જે કોમ્પ્યુટર આ તે એના ઉપર ગેમ રમી જશે, બધું એ જ કરી જશે. તો એટલે સરકારે આ જોગવાઈ કરવી જોઈએ બીયુ પરમિશન આપતા પહેલાં કે કોઈ બી ફ્લેટ કે કોઈ બી થતું હોય બંગલાની સ્કીમ એમાં એ લોકોને છોકરાઓને રમવાની જોગવાઈ હોવી જોઈએ, રમવાનું ગ્રાઉન્ડ કે બધું હોવું જોઈએ, ધ્યાન રાખવી પડે. અને મા બાપ ધ્યાન રાખે છે ને મારે છે તો બી સમજતા છે એની છોકરાઓ, પહેલાં જઈને જે નાના છોકરાને રોતું હોય એટલે મોબાઈલ આપી દે છે, એનું યુઝ ભણવામાં નહીં કરે એટલો યુઝ આમાં મોબાઈલમાં કરે છે. રોજિંદા જીવનને આસાન બનાવતી ટેકનોલોજીની આડઅસર બાળકોના મન પર કેવી થતી હોય છે આ વિશે આપને જણાવીશું રાજ્યભરની જનતાનું મંતવ્ય, પરંતુ આ બ્રેક બાદ જોતા રહો મારું મંતવ્ય. ભલે થોડો સમય લાગ્યો વિશ્વાસ કાયમ કરો. દરેકે દરેક શબ્દ પર
ટકી રહેવામાં. જવાબદારીઓથી ભરેલા કદમ પર ચાલવામાં સમય લાગ્યો તમારા મનની વાતને મંતવ્ય રૂપે દર્શાવવામાં. બદલે બદલાય સિયાસત કે બદલાય લોકોના જીવન. કોઈ પણ પરિસ્થિતિમાં કાયમ રહેશું તમારી અપેક્ષાઓ પર. સીધી વાત સીધા શબ્દોમાં માત્ર મંતવ્ય ન્યૂઝ પર. ભણતર માટે જો ટેકનોલોજીનો ઉપયોગ નવું નવું શીખવા માટે કરવામાં આવે તો તેનો ફાયદો ચોક્કસથી થાય છે, પરંતુ તેના ખોટા ઉપયોગથી બાળકોના મન પર અસર થતી હોય છે. જેમ કે ઇન્ટરનેટના વધુ પડતા ઉપયોગથી બાળકોના ઉંમરની નિર્દોષતા ગાયબ થઈ જતી હોય છે, કારણ કે તેમના મન પર અસર થાય છે. આ વિશે રાજ્યભરની જનતા શું માને છે આવો જોઈએ. એ લોકોનો જે માનસિક વિકાસ જે ઉંમરે થવો જોઈએ એ ઉંમર એનો થતો નથી, એનાથી નીચો રહે છે. એ લોકો આખો દિવસ મોબાઈલમાં જ પડી રહે, જેથી એ બહારની રમતો ગ્રાઉન્ડની રમતો એ રમી શકતા નથી, જેના લીધે એનો શારીરિક વિકાસ બી અટકે છે. જે ઉંમરે થવો જોઈએ એ ત્યાં મોબાઈલના લીધે અટકે છે. બસ એ જ કહેવાનું કે જે એનો નેગેટિવ જે આપણું માઇન્ડ છે અત્યારે બહુ એમ એક એક જગ્યાએ સ્થિર થઈ ગયું છે. એડવાન્ટેજ હૈ કમ્પ્યુટર ઓર મોબાઈલ કા, ઉતના ડિસએડવાન્ટેજ ભી હૈ, ક્યુંકિ નહીં યે હમ બચ્ચો કો દિલાતે હૈ કિ નહીં યે ઉનકો એજ્યુકેશન પ્રોવાઈડ કરે, ઉનકો અચ્છી ચીજે સીખના મિલે, લેકિન વો ગલત સંગત મે લગ કે કુછ ગલત ચીજે દેખતે હૈ, કુછ ગલત ચીજે ઉનમે જૈસે ક્રાઇમ હૈ, ફિર નહીં ગલત ગંદી વિડિયોઝ વગેરે વો દેખતે હૈ, તો જિતના ઉસકા એડવાન્ટેજ હૈ ડિસએડવાન્ટેજ ભી. તો મે સારે પેરેન્ટ્સ કો યે સજેશન દૂંગા કે આપ અપને બચ્ચો કો જબ વો ઇન્ટરનેટ યુઝ કરતે તો ઉનકે ઉપર થોડા નજર રખે, વો ક્યા યુઝ કરે, ઉનકી હિસ્ટ્રી વગેરે ચેક કરે કે વો ક્યા દેખ રહે, ક્યા પડ રહે, તો ઉસસે ક્યા ઉનકો પતા ચલે ઉનકા બચ્ચા કહાં જા રહા હૈ. હું કહું તો ત્યાં સુધી 10 વર્ષ સુધી બાળકને નાનો મોબાઈલ આપવો જ ના જોઈએ, કેમ કે મોબાઈલના લીધે બાળકના માનસિક અસર ખૂબ જ ખરાબ થાય છે. એ ભણવામાં ધ્યાન ના દે, ગમે ત્યારે મોબાઈલ જોઈએ એટલે જોઈએ જ એને. અત્યારના નાના નાના બાળકોના મેં જોયો તો ફેસબુક પર પણ એકાઉન્ટ હોય છે. આ બાળકોના મન પર ઘણી જ ખરાબ વિપરીત અસર થાય છે. હું અત્યારે એ બાળકોને વિશે પૂછું કેમ એબ્સન હતો, શું હતું, તો એ બસ મોબાઈલની અંદર ગેમ રમતો હોય, પેલા બધા દેખતો હોય એટલે સમય ત્યાં વેડફી, અને અહીંયા ગાડી અમે જરા દબાણ કરીએ એટલે બાળક એ મોબાઈલને લઈને ક્યાંય ક્યાંય રખડતો હોય છે. એટલે મારું માનવું એવું છે કે ખરેખર નાના બાળકોને આ મોબાઈલ તો આપવો જ ના જોઈએ. બાળકો યા તો ટીવી જોશે યા મોબાઈલમાં જોશે, બીજી એક્ટિવિટી ઓછી થવાના કારણે એ લોકો મતલબ એની આંખો દુખતી હોય છે અને એવું બધું શારીરિક એક્ટિવિટી પણ ખામીવાળી થઈ જાય છે. નહીં, નેગેટિવિટી આયેગી, અચ્છા નહીં હોગા, નહીં ચાહીએ બચ્ચોં કો, બચ્ચે કો મોબાઈલ સે નહીં દેના ચાહીએ, ક્યોંકિ ઉસકો બુક સે લગાવ રખના ચાહીએ. આજકલ કે ઉસકો લગતા હૈ કે નહીં ઇસમે ડિક્શનરી ભી આ રહા હૈ, ઉસકો એડિશનલ કોઈ ગેમ સે આ રહા હૈ યા ઉસકો નેટ સે કુછ નયા ચીજ સીખને કો મિલતા હૈ, વો નહીં ગાના ચાહીએ, ક્યોંકિ અભી ઉસકો જો ઉસકે 1, 2, 3 યા 4 મે બુક હૈ, ઉસકો વો બુક દેખેગા તો ઉસકે લીએ વો અપના ઉસકા કન્સન્ટ્રેટ ઉસ પે રહેગા. ફિર બચ્ચે કો ગાર્જન કો યાદ, મેં ગાર્જન હું, મેં અપને બચ્ચે કો યે નહીં દેખુંગા કે નહીં મોબાઈલ કે તરફ ઉસકા દિમાગ જાય,
जो उसको कोई भी नई जानकारी हो तो उसको मैं देना चाहूंगा कि ये लो, उसके ये बुक के लिए दूंगा। चिड़ियापणू थी जाए पी भाई रही आखो दिवस मोबाइल में मोबाइल में छोकरा रही અસર થાય આમ એક જોતા જોતા સારું છે ને પણ આમ એક જોતા બહુ ખરાબ છે કેમ કે આ નેટ ને બધું વોટ્સઅપ ને બધું ફેસબુક ને એન્ડલાઈન એ બધું કરે છે ને એ માટે ખરાબ છે માન ઉપર એવી બધી અસરો થતી હોય છે કે એમાં બી ખરાબ અને સારી બંને હોય છે ખરાબમાં એ લોકો મેચ્યોર થઈ જતા હોય છે જલ્દી બાળકને જ્યારે ભણવાનો સમય હોય રમવાનો સમય હોય ત્યારે મેચ્યોર થઈ જતા હોય છે મોબાઈલો જોઈને કોમ્પ્યુટરો જોઈને નો ડાઉટ એ લોકો આપણા કરતાં ઘણો એવા આગળ વધી રહ્યા છે અત્યારના યુગમાં કે નાના એવા છોકરાને બી આપણા કરતાં પણ સારો મોબાઈલ વાપરતા આવડે છે યુઝ કરી શકે છે એક જોતા ટેકનોલોજી સારી છે પણ બીજું જોતા એ બી છે કે એના મિસયુઝ બી કરે છે અમુક જગ્યાએ ઘણી જગ્યાએ એવી છે કે ત્યાંનો ખોટો રીતે બી એ લોકો યુઝ કરી શકે છે બાળકોના મન ઉપર એવી છે કે એ લોકો શોર્ટ વસ્તુ ગોતવા માંગે છે કે ઝડપથી જે વસ્તુ થઈ જાય લોંગ પ્રોસિજરમાં જવા નથી માંગતા એ લોકો બાળકો બીજી અધર પ્રવૃત્તિઓ વધારે કરે છે જેમ કે ગેમ ડાઉનલોડ કરવી ખરાબ દ્રશ્યો જોવા તેવી બધી વસ્તુઓ ઉપર વધારે ધ્યાન આપે છે અને તે લોકોનું ભણવા ઉપરથી મન પણ ઉઠી જાય છે જે બાળકો જે ખરાબ રસ્તે જઈ રહ્યા છે ઇન્ટરનેટનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે એમના કારણે જે માણસ જે સ્ટુડન્ટ છે એમની વિકૃતિમાં ફેરફાર આવે છે એ લોકો જે રસ્તો જે સિલેક્ટ કરવાનો હોય છે સાચો રસ્તો સિલેક્ટ નથી કરી રહ્યા અને તે ગેરમાર્ગે દોરાય છે સમાજના બદલાતા આ ચિત્રને આગળ સમજીશું એક્સપર્ટ પાસેથી બાળકોમાં મોબાઈલ અને ઇન્ટરનેટનો જે ક્રેઝ વધી રહ્યો છે તેની પાછળ જવાબદાર કોને કહી શકાય આ તમામ બાબતો સમજીશું એક્સપર્ટ પાસેથી પરંતુ આ બ્રેક બાદ જોતા રહો મારું મંતવ્ય બાળકોના ઉછેરમાં માતા પિતાનો ફાળો સૌથી મહત્વનો કહેવાય પરંતુ માતા પિતા જ કામકાજમાં વ્યસ્ત હોય તો બાળકોની એકલતા ટેકનોલોજી પૂરી કરતી હોય છે અને તેની આડઅસરના કિસ્સા અવારનવાર આપણે બધા જોતા હોઈએ છીએ તો માતા પિતાની ભૂમિકા વિશે જોઈએ સમાજનું મંતવ્ય છે કે અત્યારે એમના માતા પિતાને બહારની દુનિયામાં વધારે રસ છે
અત્યારે એમને નાના છોકરાને પણ રોતું હોય તો તરત મોબાઈલ પકડીને શાંત કરી દે છે. એમને એવું સમજવું છે કે જ્યારે એમનો જન્મ થયો એમના માતા પિતાએ એમને મોટા કર્યા, બહારના ખેલ વિશે જ્ઞાન આપ્યું, પણ અત્યારે તો બધી ગેમ ને એ બધું મોબાઈલમાં આવી ગયું છે. કોઈ પણ છોકરું રોતું હોય તરત મોબાઈલ પકડીને શાંત કરી રહ્યા છે. માતા પિતાની ભૂમિકા એટલે એ લોકો ટેન્સ થઈ જાય છે કે એ લોકો રડવા માંડે તો એ ટેન્સ થઈ જાય છે, એટલે એટલા માટે મોબાઈલ પકડાઈ દે છે, પણ ના પકડાવવો જોઈએ એમ. મોબાઈલ અને કોમ્પ્યુટરના ઉપયોગથી વધારે પડતા છોકરાઓ અપરાધિક ગતિવિધિ તરફ વળી રહ્યા છે, એ એક બહુ મોટો સર્વે છે જે તમે કદાચ જાણતા જ હશો કે મોબાઈલ અને કોમ્પ્યુટરના ના લગતા એ લોકો ગેમ રમે છે, જેમાં જે ફાઇટિંગવાળી ગેમો છે કે અભદ્ર ગેમો બી આમાં આવવા લાગી ગઈ છે. કોમ્પ્યુટરમાં અભદ્ર સાહિત્ય છોકરાઓ આજના નાના છોકરાઓ કાઢવા લાગ્યા છે કોમ્પ્યુટરમાંથી. તો આજના વાલીઓને મારી નમ્ર વિનંતી છે કે છોકરાઓને જ્યાં સુધી વ્યસ્ક ના થાય ત્યાં સુધી આ વસ્તુ દૂર રાખીને આઉટડોર ગેમો અને એના પર જ ધ્યાન આપે કે ઇલેક્ટ્રોનિક સાધનોથી એમને દૂર રાખે થોડુંક. મગજ જે ડેવલપ થવું જોઈએ થતું નથી, જે મેદાનમાં રમાતી ગેમમાં એમાં એનું જે બોડી ને જે હેલ્થ રહેતું હતું એ આમાં નથી રહેતું. એમનું સ્વભાવ એકદમ ચીડિયો થઈ જાય છે. તમે આજે કંઈક પહેલાંના છોકરાને લાફો મારી દો તો એ આમ ગુસ્સે થઈને જતા રહેતા હતા, અત્યારે તમે લાફો મારવા જાઓ તો એ તરત તમારી સામે થઈ જાય છે, એનો સ્વભાવ ખરાબ થઈ જાય છે. ના, એકચ્યુઅલી એમાં એવું છે કે બંને જણા જોબ કરતા હોય, મધર એન્ડ ફાધર, તો બાળક ટ્યુશનમાં ગયો કે નહીં એના માટે એને મોબાઈલ આપવો પડે છે. ભાઈ તું ઘરે આવ્યો, સ્કૂલેથી કેટલા વાગે આવી, ટ્યુશન ગયો, કયું છે આ, તે એના માટે મોબાઈલ આપવો ફરજિયાત છે. પણ એની પર થોડી રોક લગાવવી જરૂરી છે કે એને એન્ડ્રોઈડ કે એવો ફોન ના આપો, સાદો ફોન આપો તો એટલીસ્ટ એ જે એમાં મન ભરાયેલો રહે છે એ ના રહે, ભણવામાં પછી થોડું ધ્યાન બીજે ખેંચી જાય. पिता की भूमिका देखो बचपन में ज्यादा होती है, कई बार माँ बाप सोचते हैं बड़े होने के बाद उनका ज्यादा रोल आता है, बट बेसिकली बचपन से ही बच्चों को अगर ध्यान देंगे, उनके मोबाइल वगैरह दूर रखेंगे, एक लिमिट होती है, उसके बाद मोबाइल फोन ठीक है, सेफ्टी के लिए अच्छा है, रहना भी चाहिए साथ में, बट शुरू में बच्चों को मोबाइल नहीं देना चाहिए. माँ बाप की बहुत बड़ी भूमिका है, उनको थोड़ा अपना टाइम देना चाहिए मोबाइल के अलावा. मोबाइल नहीं आपको जो ये एक कम थी कम नवमा के दसमा में पहुंचा पछी इन्हें મોબાઈલ તરીકે, કારણ કે નાની ઉંમરમાં જો મોબાઈલ આપવામાં આવે તો બાળક શું ભણશે નહીં, ને ભણવામાં ધ્યાન લગભગ નહીં આપે, કારણ કે મોબાઈલની અંદર જેવી રીતે ફાયદો છે એટલું નુકસાન બી છે. જે અંદર જે નેટ પર જે સારી વસ્તુ આવે છે, ખરાબ વસ્તુ બી આવે છે, બે વસ્તુ થાય છે. એના લીધે શું છે કે નાની ઉંમરના છોકરાઓને તો મોબાઈલ નહીં જ આપવો જોઈએ. દસમા પછી, અગિયારમાં બારમાં પહોંચ્યા પછી એને જ્યારે એ ઉપયોગ કરતા એને શીખવાડવું જોઈએ, પછી આપવું જોઈએ. મા બાપની ભૂમિકા વિશે હું એટલું જ કહી શકીશ કે મા બાપે મોબાઈલનો પ્રેફરન્સ ઓછો કરી અને આઉટડોર ગેમ્સ પ્લસ એ લોકોની જે રિક્રિએશનલ એક્ટિવિટી છે એમને પ્રમોટ કરવા જોઈએ, જેના કારણે બાળકનું મેન્ટલી એઝ ઇટ ઇઝ એ લોકોનું ફિઝિકલી બી ડેવલપમેન્ટ થાય. માતા બાપાની ભૂમિકા વિશે એમ કહે છે, પછી પહેલાં પ્રથમ તો એમ જ કહે છે કે ભાઈ પૈસાની માટે હું તો કે ભાઈ આપણે છોકરો ભણે, ભણી ગણીને હોશિયાર થાય હું અને પૈસા થોડું કેમ, તો નોકરી પહેલાં પ્રથમ નથી મળતી એમ કહે છે. તો નોકરી માટે એ રીતનું કે પહેલાં ભણતર આપે વ્યવસ્થિત હું, તો ભણતર આપે તો જ નોકરી મળવાની છે. અને પપ્પા એમ કહે છે કે કામ ધંધે એમ, તો કામ ધંધેમાં એ રીતનું થોડું થાય, મોબાઈલ આપી દે તો મોબાઈલમાં કયો વિષય નથી દેવાનું. ભણતર આપણે એક વસ્તુ એ છે કે ભાઈ પહેલાં પ્રથમ કે ભાઈ એને કોમ્પ્યુટર છે હું, તો કોમ્પ્યુટર એમાં ભણવા માટે છે, ગેમ રમવા માટે નથી આપતા આપણે હું. એ આદત તો ખોટી છે, મા બાપને બાળકો માટે ટાઈમ તો કાઢવું જ જોઈએ, કારણ કે એમના સંસ્કાર એ બધું આપવું પણ અગત્યનું હોય છે, કલ્ચર આપવું પણ અગત્યનું હોય છે. એ માતા પિતાની મોટી ભૂલ છે કે તે પોતાના બાળકોને મોબાઈલ આ તે વસ્તુ આપે છે અને શાંત પાડે છે. એની જગ્યાએ જો માતા પિતા પોતાના બાળકો પાછળ 15-20 મિનિટ કે અડધો કલાક બે કલાક રોજનો સમય ફાળવીને એને કોઈ સારું વસ્તુ શીખવે તો એને પ્રગતિ ઓર થાય. સૌથી પહેલાં તો માતા પિતા ત્યાં દોષિત પામવામાં આવે છે કે જ્યાં એ લોકોએ પોતે એક એમનામાંથી ટાઈમ આપે, છોકરાઓ બાળકોને ટાઈમ આપવો જોઈએ. અને અમુક ઉંમર હોય છે કે જ્યારે વસ્તુ આપે, મોબાઈલ એક વસ્તુ જે છે કે 18-20 વર્ષ છોકરું જ્યારે જાણતું થાય ત્યારે એને આપવું જોઈએ, પહેલાં ના આપવું જોઈએ. માતા પિતાની ભૂમિકા વિશે, હા, એમને અમુક સંપૂર્ણપણે અમુક ઉપયોગ એમને આપવો જોઈએ, પણ એનો બહુ યુઝ પણ ખોટો થતો હોય છે અને એક પણ સારો પણ યુઝ થતો હોય છે કે ભાઈ છોકરું બહાર ભણવા જાય તો એના જોડે મોબાઈલ જરૂરી છે, બરાબર. પણ એમને એક સાદો મોબાઈલ લઈ આપવો જોઈએ. અત્યારે વોટ્સઅપ ને ફેસબુક ને અત્યારે એક સારા માટે પણ છે યુઝ ને ખોટા માટે પણ યુઝ થતો હોય છે. બાળકો માટે ટાઈમ
પસાર કરવો પડે, હરવા ફરવા માટે જવું પડે, અને બીજું ઘણું બધું છે, ફરવા માટે પ્લેસીસ રમવા માટે છે, આઉટડોર ગેમ છે, બીજી ઘણી બધી, ગામડે બી જવું જોઈએ જેથી બાળકને ફ્રીલી માઇન્ડમાં થોડો ખબર પડે બધું. માતા પિતા વિચાર કરવો જોઈએ છોકરાઓને હાલવાનું નહીં હાલવાનું, એટલે સુધારવાનું છોકરા એટલે મમ્મીનું કામ છે, મમ્મી પપ્પાનું, કે સુધારી છોકરાઓને નહીં હાલવું જોઈએ આ બધી વસ્તુ, કે તમે અભ્યાસ પર ધ્યાન આપો, કોલેજ કરો, બધું ભણો. માતા પિતાની ભૂમિકા એવી હોવી જોઈએ કે છોકરાને હંમેશા સારું જ્ઞાન આપે અને ગેરમાર્ગે દોડતા તેને રોકે. પણ અત્યારના બાળકો મોબાઈલ ને ઇન્ટરનેટ ઉપર કરીને અમુક ગેર વેબસાઇટો ખોલીને બધું યુઝ મિસયુઝ કરતા હોય છે, તે ના થવું જોઈએ. બાળકોના જીવનનો ખૂબ જ મહત્વનો ગાળો એટલે કિશોરાવસ્થા. તો આ સમય દરમિયાન માતા પિતા અને બાળકો વચ્ચે સંવાદનો સેતુ કેમ નથી રહેતો અને કેમ ટેકનોલોજીનું દૂષણ આજકાલ વધી રહ્યું છે, આ તમામ બાબતો વિશે જોઈએ એક્સપર્ટનું મંતવ્ય. મોબાઈલ અને કોમ્પ્યુટર એના માટે મોટા ભાગે તો એના પેરેન્ટ્સને જવાબદાર ગણીશું, કારણ કે શું વાપરવું શું ન વાપરવું, ક્યાં પોતાનો સમય વ્યતીત કરવો એનો ખ્યાલ બાળકને હોતો નથી, એનો ખ્યાલ છે માતા પિતાએ રાખવો જોઈએ. મોબાઈલ અને કોમ્પ્યુટરને કારણે શારીરિક અને માનસિક ઘણા પ્રકારની જેમ એના ફાયદાઓ છે એમ એના ગેરફાયદાઓ પણ છે. મોબાઈલ કે ઇન્ટરનેટ દ્વારા ઘણું બધું સારું પણ એ પ્રાપ્ત કરી શકે અને એમાંથી ઘણી બધી એવી બાબતો હોય છે કે જે એને એના માનસ પટલ ઉપર એની વિપરીત અસરો થતી હોય છે. બાળક એવું છે કે જે હજુ ઇમેચ્યોર હોય છે, એને શું ગ્રહણ કરવું શું ન કરવું એનો ખ્યાલ હોતો નથી. બીજું, સતત કોમ્પ્યુટર અને મોબાઈલમાં વ્યસ્ત રહેવાને કારણે ઘણીવાર એની આંખોને પણ નુકસાન થતું હોય છે. એની શારીરિક જે એને શ્રમ થવો જોઈએ અથવા તો એક્સરસાઇઝ થવી જોઈએ અથવા તો એનો જે શારીરિક વિકાસ અન્ય રમતો દ્વારા જે પહેલાં થતો એ આને કારણે અટકી જતો હોય છે અને બાળક છે એ આઇસોલેટ બની જતું હોય છે. 21મી સદી એટલે આજે ભૌતિકતા તરફની દરેક વ્યક્તિની દોડ છે. ભૌતિક સાધનો સંપત્તિ પ્રાપ્ત કરવા માટે ઘણીવાર માતા પિતા બંને કોઈ ને કોઈ વ્યવસાય સાથે જોડાયેલા હોય છે અને એને કારણે બાળકો પ્રત્યે પૂરતું જે ધ્યાન આપવું જોઈએ એની સાથે 2 કે 4 કલાકનો જે સમય ગાળવો જોઈએ એ ગાળવાનો એમની પાસે સમય નથી અને ઘણીવાર એમને સારો મોબાઈલ અપાવી દેવાથી પોતાની ફરજ પૂરી થઈ છે એવું માતા પિતા માનતા હોય છે. તો વિશેષ રજૂઆતમાં આજે વાત કરી બાળકોમાં વધતા જતા ટેકનોલોજીના ક્રેઝની. ફરી મળીશું સમાજને સ્પર્શતા નવા જ મુદ્દા સાથે અને આપીશું વાચા લોકોના મંતવ્યને. હાલ મને રજા આપો. નમસ્કાર.